પાંડેસરા નજીક વડોદ ગામ ખાતે ગણેશનગરમાં અજંતા માર્કેટની દુકાનની આગળનો છતનો ભાગ પડ્યો હતો, જેથી 5 લોકોને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને 8 લોકોને બચાવ્યા હતા, જ્યારે હાલ પણ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટનાસ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. શુક્રવારે રાત્રે પાંડેસરા ખાતેના ગણેશનગર વિસ્તારમાં મકાન પડી ગયાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો, જેને પગલે ભેસ્તાન, મજુરા, માન દરવાજા, નવસારી બજાર અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચવા પામી હતી. વડોદ ગામના અજંતા માર્કેટની દુકાનમાં લોકો ખરીદી કરી રહ્યા હતા ત્યારે 9 વાગ્યાની અરસામાં 6-7 દુકાનોના આગળના છતનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેને લીધે ત્યાં હાજર પાંડેસરા આશીર્વાદનગરમાં રહેતા પ્રભાત રામનારાયણ પ્રજાપતિ, સચિન મોરિયા, આલોક મુનશીલાલ યાદવ, શોભાન મુનશીલાલ યાદવ અને દીપેન્દ્ર મુનશીલાલ યાદવને ઇજા પહોંચવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તો સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતા, જે સારવાર દરમિયાન આલોક યાદવનું મોત નિપજવા પામ્યું છે, જ્યારે અન્ય સારવાર હેઠળ છે. મૃતક આલોક યાદવના ભાઈ કિશોર યાદવે જણાવ્યું હતું કે તેઓ મૂળ યુપીના રહેવાસી અને 7 વર્ષથી સુરતમાં રહે છે. 3-4 વર્ષ પહેલાં પણ આવી જ રીતે છત પડી હતી, ત્યારબાદ દુકાનદારે રિપેરિંગ કામ કરી દુકાન શરૂ કરી હતી. મકાનના માલિક બ્રિજેશ ગુપ્તા છે. લગભગ 25 વર્ષ જૂનું મકાન અને તે નીચે દુકાન આવેલી છે. ફાયર ઓફિસર કૃષ્ણા મોઢેએ જણાવ્યું હતું કે અજંતા માર્કેટમાં નીચે દુકાન અને ઉપરના માળે મકાન આવ્યા છે. આ ઘટના બન્યા બાદ મકાનમાં ફસાયેલા 8 લોકોને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.